ધંધા વેપાર રોજગાર કે કામકાજ અર્થે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જો તમે સ્થળાંતર કરતા હોય તો તમારા માટે એક રાહતના સમાચાર આવ્યા છે. તમારે હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતી વખતે જે તે રાજ્યમાં રીરજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે એ નોંધણીની પ્રક્રિયામાંથી તમે બચી શકો છો. પૂછો કેવી રીતે? બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ વિડીયોમાં હું સમીના શેખ તમને જણાવીશ કે આરટીઓની એ જટિલ પ્રક્રિયામાંથી તમે કઈ રીતે બચી શકો છો અને ભારત સરકારે જે BH સિરીઝ લોન્ચ કરી છે, ભારત સિરીઝ જે નવી લોન્ચ કરી છે તેના અંતર્ગત તમારે તમારા વાહનોની નોંધણીની પ્રક્રિયા હવે કેવી રીતે કરવી પડશે. ધારો કે તમે ગુજરાતના કોઈ શહેરમાં રહો છો, અહીં તમારું વાહન કાર બાઇક જીજે સિરીઝ હેઠળ આરટીઓમાં રજિસ્ટર્ડ છે, પરંતુ જો તમારે અહીંયાથી દિલ્હી કે મુંબઈમાં સ્થળાંતર કરવાનું થાય તો તમારે ગુજરાતમાંથી વાહનને દિલ્હી અથવા મુંબઈ આરટીઓમાં ફરીથી રીરજિસ્ટર કરાવવું પડતું હતું. મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 47 અનુસાર વ્યક્તિએ તેનું વાહન જે રાજ્યમાં તે રજિસ્ટર્ડ હોય ત્યાં ન વપરાય અને બીજા રાજ્યમાં વપરાતું હોય તો જે તે રાજ્યમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તો તે વ્યક્તિને અન્ય કોઈ રાજ્યમાં ગયાના 12 મહિનાની અંદર અંદર તે રાજ્યના આરટીઓ અંતર્ગત પોતાના વાહનની નોંધણી કરાવી લેવી જરૂરી છે. જ્યારે આપણે કોઈ નવું વાહન ખરીદીએ છીએ ત્યારે તેના માટે 15 વર્ષનો એડવાન્સ રોડ ટેક્સ ચૂકવીએ છીએ. સો જ્યારે અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવાનું થતું હોય તે વખતે પોતાના એક્ઝિસ્ટિંગ કે જે પોતાના મૂળ રાજ્યની આરટીઓ છે ત્યાં તેણે એક અરજી કરવાની રહે છે, નોંધણી કરાવવાની રહે છે, તેના પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે NOC લેવું પડે છે અને ત્યારબાદ ધારો કે તેમણે 5 વર્ષ વાહન ચલાવ્યું હોય તો બાકી બચતા 10 વર્ષનો જે રોડ ટેક્સ છે તે પૈસા રિફંડ મેળવવાના હોય છે. ભારત સરકારે આ મામલે નવી ભારત સિરીઝ લોન્ચ કરી છે, BH સિરીઝ. સરકારનું કહેવું છે કે આ સિરીઝને પગલે વાહન માલિકે જો તે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરે તો રીરજિસ્ટ્રેશનની માથાકૂટમાં નહીં પડવું પડે. આ મામલે ભારત સરકારના માર્ગ વાહન વ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા 26 ઓગસ્ટના રોજ એક નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે. વાહનના વપરાશ મામલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કામકાજ અર્થે શિફ્ટ થતા લોકોની સુવિધા માટે આ નિયમ બનાવવામાં આવ્યો હોવાનું મંત્રાલયનું કહેવું છે. તેના માટે કેન્દ્ર સરકારને મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 64માં 20મો સુધારો કરાયો છે. 15 સપ્ટેમ્બર 2021ના રોજથી આ બદલાવ લાગુ થઈ જશે. હાલ સુધીની પ્રક્રિયા એવી છે કે મહારાષ્ટ્રમાં રહેતા હોય તો MH, મધ્યપ્રદેશ માટે MP, ગુજરાત માટે GJ, જે રાજ્યના ઇનિશિયલ્સ રિફ્લેક્ટ કરે છે. એવી જ રીતે આગળ સિરીઝ લાગે છે, જેમ કે GJ01 છે તો એ જિલ્લો પ્રદર્શિત કરે છે, જેમ કે અમદાવાદ. 05 છે તો તે સુરત દર્શાવે છે. પરંતુ ભારત સિરીઝ અંતર્ગત જે વાહનોનું રજિસ્ટ્રેશન થશે તે નંબર પ્લેટ આ પ્રકારની નહીં હોય તો કેવી હશે તે આગળ જોઈએ. તો હવે નવી નંબર પ્લેટ કઈ રીતે બનશે? તો સૌથી પહેલાં તેમાં નોંધણીનું વર્ષ હશે, ત્યારબાદ આ સિરીઝ હશે એટલે કે BH, એ બાદ 0000 અને 9999ની વચ્ચે આવતા કોઈ પણ નંબર્સ હશે અને તે બાદ AA થી લઈને ZZ ની વચ્ચે આવતા કોઈ પણ બે મૂળાક્ષરો હશે. ફોર એક્ઝામ્પલ, માની લો કે આ વાહનની 2021માં નોંધણી થઈ છે તો તેની નંબર પ્લેટ કંઈક આવી રીતે દેખાશે: 21 BH 1234 AB અથવા 2021 BH 1234 AB. હાલ આ સિરીઝ સામાન્ય જનતા માટે ઉપલબ્ધ નથી. મંત્રાલયના નોટિફિકેશન અનુસાર ડિફેન્સમાં કામ કરતી વ્યક્તિ, કેન્દ્ર સરકારમાં કામ કરતા કર્મચારી, રાજ્ય સરકારમાં કામ કરતા કર્મચારી, કેન્દ્ર અને રાજ્ય સરકારની જાહેર હિતની કંપનીઓ એટલે કે સરકારી કંપનીઓમાં જે કામ કરે છે તે કર્મચારીઓને જ આ સિરીઝ મળશે. જો કે મંત્રાલયનું નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ખાનગી કંપની અને સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને પણ તેનો લાભ મળી શકે છે. જો કે શરત એ છે કે કંપનીની ઓફિસ 4થી વધુ રાજ્યો કે સંઘ પ્રદેશોમાં હોવી જોઈએ. તો સામાન્ય જનતા માટે આ નવી નંબર પ્લેટ ઉપલબ્ધ હશે કે કેમ, થશે તો ક્યારે થશે તે વિશે મંત્રાલયે હાલ કોઈ જાણકારી આપી નથી. આ મામલે ચાર્જ થતો મોટર વ્હીકલ ટેક્સ 2 વર્ષના બ્રેકેટ માટે લેવાશે અને તેને 2, 4, 6 એ રીતે 2ના ગુણાંકમાં વસૂલવામાં આવશે. 14 વર્ષ પૂરા થયા પછી મોટર વ્હીકલ ટેક્સ વાર્ષિક ધોરણે લાગશે. તે અગાઉના વર્ષોમાં વસૂલ કરવામાં આવેલા ટેક્સ કરતા અડધો રહે છે. નોટિફિકેશન અનુસાર
ડીઝલ વાહનો માટે તેમાં વધારાના 2%, જ્યારે ઇલેક્ટ્રિક વાહનો માટે 2% ઓછો ટેક્સ વસૂલવામાં આવશે.